કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે મિત્રાઈ પેપર સેટ ધોરણ 6, વિષય છે આપણો ગણિત. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર પ્રશ્ન નંબર 2 જોવાના છે, એની અંદર અ બ અને ક આજે આપણે ભણીશું. આગળ પ્રશ્ન 1 જે અહીંયા અત્યારે પ્રશ્ન 2 છે, પ્રશ્ન 1 આપણે આગળ વિડીયો બનાવી ચૂક્યા છે, જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે પ્લેલિસ્ટની, તો જોઈ લેજો. તો ચલો શરૂ કરીએ છે આજનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2 કીધો છે અ, એ તમને 6 માર્કનો પૂછાશે, બરાબર છે. ગણતરી કરી નીચેની ખાલી જગ્યા પૂરો. હવે આપણને પહેલી ખાલી જગ્યા કીધી છે 10 અને 15 નો સામાન્ય અવયવ ખાલી જગ્યા છે, તો આપણે પહેલા 10 ના અવયવ શોધીએ. 10 ના અવયવ 1 × 10 એટલે 10 × 1 = 10 થાય. બીજું કરીએ તો 10 ના અવયવની અંદર 2 × 5 = 10 થાય, 2 × 5 = 10. આના સિવાય અવયવ બને નહીં, તો નીચે લખીએ છે માટે 10 ના બધા જ અવયવો 1, 2, 5 અને 10 આપણને 10 ના મળ્યા. હવે આપણે શોધવાના 15 ના, તો 15 બરાબર, તો પહેલા તો 15 × 1 = 15, 1 તો થાય જ, ત્યારબાદ 2 થી તો ભાગ ન ચાલે એટલે 3 થી ચાલે, એટલે 3 × 5 = 15. તો નીચે ફરી લખીશું આપણે 15 ના બધા જ અવયવો 1, 3, 5, 15 છે. હવે આપણે લખવાનું છે સામાન્ય અવયવ, તો નીચે લખીએ છીએ અહીંયા માટે 10 અને 15 ના સામાન્ય અવયવો. હવે સામાન્યમાં કોણ છે, તો જુઓ 1 બંનેમાં છે અને 5 પણ બંનેમાં છે, એ સિવાય આપણને કઈ મળતું નથી, તો આપણે લખીશું સામાન્ય અવયવો 1 અને 5 છે, બરાબર. અહીં ખાલી જગ્યામાં તમારે લખી દેવાનું કે 1 અને 5 છે, બરાબર. અહીં આપણો આ પહેલી ખાલી જગ્યા પૂરી થાય છે. હવે આપણે જોઈએ છે બીજી ખાલી જગ્યા, બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા. અહીંયા બે ક્રમિક કીધી છે અને બેકી સંખ્યા કીધી છે. જો આપણે પહેલા 4 લઈએ, 4 એ બેકી સંખ્યા છે અને ક્રમિક એટલે 4 પછી 6 આવે બેકી સંખ્યા, તો 4 ના અવયવો કયા કયા પડશે, તો કે 2 × 2 = 4 પડે અને અહીંયા 2 × 3 = 6 પડે. તો તમે જોઈ શકો છો અહીંયા બંને જગ્યા પર 2 જ કોમન નીકળે છે, એટલે અહીંયા ગુસા કેટલો મળશે, 2 થાય. એ જ રીતે આપણે 8 અને 10 લઈએ, ક્રમિક સંખ્યા લેવાની છે યાદ રાખજો, 8 અને 10, તો 8 નો અવયવ થાય 2 × 2 = 4 × 2 = 8, એના અવયવ પડ્યા 2 × 2 = 4 × 2 = 8 અને 10 માં પડશે 2 × 5 = 10. તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય અવયવ બંનેમાં કે છે 2 નીકળે છે, એટલે આપણે અહીંયા પણ લખીશું ગુસાઅ બરાબર 2 થાય. ઓકે, હવે આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ જરા મોટું, 14 અને 16. તો 14 એટલે કે 2 × 7 = 14 અને અહીંયા 2 × 2 = 4, 4 × 2 = 8 અને 8 × 2 = 16. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ગુસા આપણને 2 જ મળવાનો, તો નીચે લખીએ છીએ આપણે ગુસા બરાબર 2. તમે જોઈ શકો છો અહીંયા પણ ગુસા 2 મળ્યો, અહીંયા પણ ગુસા 2 મળ્યો અને આ જગ્યા પર પણ ગુસા 2 મળ્યો. એનો મતલબ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા 2 મળે, બરાબર. ચલો આગળનો દાખલો છે 9, 5, 4, 3, 2 ને શબ્દોમાં લખો. શબ્દોમાં લખવાના છે તો આપણે અહીંયા અલ્પ વિરામ કરવું પડે, એટલે આને બોલાશે 95,000.
પંચાણું હજાર ચારસો અને છેલ્લે છે બત્રીસ. આપણો જવાબ આવી ગયો. ત્યારબાદ છે ત્રીસ અને પાંત્રીસ વચ્ચે ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ આવે, તો અહીંયા લખીએ આપણે ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ અને છેલ્લે લખીશું પાંત્રીસ. હવે તમે જો અહીંયા કીધું છે ત્રીસ અને પાંત્રીસ ની વચ્ચે, એટલે આ ત્રીસ અને પાંત્રીસ આ બે ના આવે, તેની વચ્ચે કોણ છે? તો કે એકત્રીસ, બત્રીસ, તેત્રીસ અને ચોત્રીસ. કેટલી સંખ્યા આવી? ચાર સંખ્યા. તો આપણે અહીંયા લખવાનું ચાર પૂર્ણ સંખ્યાઓ આવે, બરાબર. ત્યારબાદ કીધું છે પાંચમો, કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે. તો જુઓ આ રેખા દોરી, હવે આપણે એને અહીંથી ભૂસી કાઢીએ તો આ કિરણ થઈ ગયું. એટલે આપણે એમ કહી શકીએ કિરણ એ રેખાનો ભાગ છે, બરાબર. ચલો સાત સેમી, આઠ સેમી અને નવ સેમી, તો આ આપણે ત્રિકોણ દોરી કાઢીએ. અહીંયા લખીશું આપણે સાત સેમી, આ આઠ સેમી અને આ છે નવ સેમી. ત્રિકોણ એ ખાલી જગ્યા છે, તો તમે જુઓ અહીંયા સાત છે, આ આઠ છે અને અહીંયા નવ છે. બધી બાજુના માપ કેવા છે? અલગ અલગ. તો આપણે આને કહેવાનું વિષમ બાજુ, વિષમ બાજુ ત્રિકોણ. તો જવાબમાં લખી દેજો અહીંયા વિષમ બાજુ ત્રિકોણ. ત્યારબાદ છે ત્રણ અને માઇનસ બે ની વચ્ચે ખાલી જગ્યા પૂર્ણાંકો છે, તો આપણે માઇનસ બે ડાબી બાજુથી શરૂ થાય એટલે આપણે માઇનસ બે થી શરૂઆત કરીએ. હવે આપણને અહીંયા પણ કીધું છે ત્રણ અને માઇનસ બે ની વચ્ચે, એટલે માઇનસ બે નો આવે અને ત્રણ નો આવે, બરાબર. તો કોણ આવે? માઇનસ એક, જીરો, એક, બે, આટલા આવે. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે ચાર પૂર્ણાંકો છે, બરાબર. અહીં આપણો પ્રશ્ન બે નો અ આપણે આજે પૂર્ણ કર્યો. ચલો હવે શરૂ કરીએ છીએ બ. નીચેના દાખલા ગણો, ગમે તે બે. છ માર્ક છે એટલે એક ગણો તો તમને ત્રણ માર્ક મળશે. સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો. તો અહીંયા આપણને રકમ આપેલું છે અગિયાર વત્તા માઇનસ સાત. હવે શું કરવાનું? આ સાત આ માઇનસ આપેલો છે તો આપણે સાત થી જ આપણે અલગ ભાગ પાડવાના અગિયારના. કોના ભાગ પાડવાના? અગિયારના. તો હું એમ કહી શકું કે ચાર વત્તા સાત અગિયાર થાય ને, ચાર વત્તા સાત અગિયાર, મેં ભાગ પાડી દીધા. અને વત્તા આ માઇનસ સાત જેમ હતા એમના એમ લખી દીધા. હવે તમે અહીંયા જુઓ આ પ્લસ સાત છે અને આ માઇનસ સાત છે, બંને ઉડી જાય, બચ્યું કોણ? ચાર. એટલે આપણે જવાબ લખવાનો ચાર. તો આપણો જવાબ આવી ગયો. સંખ્યા રેખાના ઉપયોગ વગર આપણે જવાબ લાયા છે. હવે એના પછી આપણને કીધું છે સંખ્યા રેખાની મદદથી બાદ બાકી કરો. તો અહીંયા આપણને કીધું છે માઇનસ આઠ માઇનસ માઇનસ દસ કૌંસમાં. તો સૌથી પહેલા આપણે ઝીરો પર છે એમ સમજવાનું. માઇનસ આઠ એટલે આપણે આ બાજુ આવવું પડશે. તો આપણે અહીંથી અહીંયા પહોંચીશું, બરાબર. માઇનસ આઠ કર્યા, શું કર્યા આપણે અહીંયા? આ માઇનસ આઠ કર્યા. હવે આપણે જવાનું છે માઇનસ, માઇનસ એટલે ડાબી બાજુ જવું પડે, પરંતુ એની બાજુ તરત જ પાછી માઇનસની સંખ્યા છે એટલે આપણે પ્લસ તરફ જવાનું, બરાબર છે. પહેલી વાર જો માઇનસ હોય તો ડાબી બાજુ જવાનું, ત્યારબાદ ફરી માઇનસ લખ્યા છે એટલે જમણી તરફ જવાનું. તો હવે અહીંથી દસ સ્ટેપ આપણે જવાનું. તો અહીંથી દસ સ્ટેપ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, અહીંયા પહોંચીશું. તો આપણે અહીં આપણે પહોંચ્યા, બરાબર. તો અહીંયા લખીશું આપણે માઇનસ માઇનસ દસ, આપણે આ જગ્યાએ પહોંચ્યા એટલે આપણો જવાબ આવશે બે. તો આપણે શું લખીશું અહીંયા? જવાબ બરાબર.
માઇનસ આઠ માઇનસ માઇનસ દસ બરાબર બે થાય. આપણો જવાબ આવી ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાલી જવાબો જોઈ દાખલા ગોખવાના નથી, બરાબર સમજજો તો ગણિત તાકું થશે. ત્રીજો, નીચેની આકૃતિ દોરો. અહીંયા કીધું છે બિંદુ પી રેખાખંડ એ બી પર છે. તો જો આ આપણે રેખાખંડ દોર્યો છે, આનું નામ આપણે આપીએ એ અને આનું નામ આપીએ બી. હવે પી બિંદુ ક્યાં છે? રેખાખંડ એ બી ઉપર છે. તમે ગમે ત્યાં દોરી શકો છો. તો હું અહીંયા દોરું છું એટલે આનું નામ આપ્યું આપણે પી. બસ આ આપણી આકૃતિ આવી ગઈ અને બે માર્ક ત્રણ માર્ક જે છે આપણને મળી જશે. બરાબર, ચલો ત્યારબાદ ક, નીચેના દાખલા ગણો ગમે તે બે. ચાર માર્ક છે, બે માર્ક આપણને મળી શકે છે. બરાબર, ચલો પહેલો નંબર, નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ લખો. અહીંયા આપણે પ્રકારના નામ લખવાના છે. તો જુઓ આ ત્રિકોણ આપણે દોર્યો, બરાબર, એમાં કીધું છે એ બી સી. એકનું માપ છે 8.7 સેમી, બીજું છે 7 સેમી અને બીસી છે 6 સેમી. ત્રણે ત્રણ ના માપ કેવા છે? અલગ અલગ. એટલે આપણે નીચે લખવાનું ત્રિકોણ એબીસી એ વિષમ બાજુ ત્રિકોણ છે. આપણો એક દાખલો આપણે પૂર્ણ કર્યો. હજી એની અંદર બીજું કીધું છે ડીઈએફ. તો જો આપણને કીધું છે ખૂણો ડી છે તે 90 નો છે, એટલે આ ખૂણો થયો 90 નો અને આનું નામ આપણે આપીએ ડી. બરાબર છે, અહીંયાનું નામ આપીએ ઈ અને આનું નામ આપણે આપીએ છીએ એફ. તો આ ખૂણો 90 નો છે, તો આ ખૂણાને શું કહેવાશે? 90 નો ખૂણો એટલે કાટખૂણો. તો નીચે લખવાનું માટે ત્રિકોણ ડીઈએફ એ કાટખૂણ ત્રિકોણ છે. બરાબર, સમજમાં આવી ગઈ વાત? ચલો એના પછીનો બીજો દાખલો આપણે જોઈએ. યોગ્ય અલ્પવિરામ મૂકીને નીચેની સંખ્યાઓને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અંક તથા શબ્દોમાં લખો. તો પહેલા તો આપણે રકમ જે આપી છે લખી દઈએ. ઓકે, હવે આ સંખ્યાને આપણે અલ્પવિરામ મૂકવાના. તો જો પાછળથી પહેલા ત્રણ અંકોને મૂકવાના અને ત્યારબાદ બબ્બે અંકોને મૂકવાના. બરાબર છે, પાછળથી ત્રણ અંક પછી બે બે અંક મૂકવાના. તો આને બોલાશે 8 કરોડ. તો ગુજરાતીમાં આપણે લખીએ 8 કરોડ 75 લાખ 75 લાખ 95 હજાર. બરાબર, આ આપણો એક દાખલો આપણે પૂર્ણ કર્યો. હવે બીજો બી, અહીંયા પણ આપણે પાછળથી ત્રણ અંક પહેલા કાપવા પડશે, એટલે પાછળથી ત્રણ અંક આપણે અહીંયા કાપ્યા અને ત્યારબાદ બે પછી મૂકવાનું. બરાબર, તો અહીંયા બોલાશે 85 લાખ. પંચ્યાસી લાખ 46 હજાર 200 અને છેલ્લે છે 83. બરાબર, આ અંકોમાં અને શબ્દોમાં લખાઈ ગયા છે. હવે આપણને કીધું છે 6 ના પ્રથમ 3 અવયવીઓ લખો.
તો છ ના અવયવી એટલે પહેલા તો છ ને એક વડે ગુણવાનો, એટલે છ એકા છ મળે. ત્યારબાદ છ ને બે વડે ગુણવાના, એટલે કે છ નો ઘડિયો બોલવાનો, બરાબર. છ દુ બાર, અને ત્રીજું છે છ તરીને અઢાર, બરાબર. ત્રણ અવયવી કીધા છે આપણને, અવયવો નથી કીધા, અવયવી કીધા છે, બરાબર. એટલે આપણે ઘડિયો બોલી કાઢવાનો, તો નીચે લખી દેવાનું. માટે છ ના પ્રથમ ત્રણ અવયવી, ત્રણ અવયવી ઓ છ બાર અને અઢાર છે, આપણો જવાબ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખો કે તમને આ વિડીયો ઘણો ઉપયોગી થતો હશે. જો તમને ઉપયોગી થતો હોય તો તમે તમારા મિત્રોને પણ ઉપયોગી થાય એવું કરજો. મારી આ વિડીયોની લિંક બીજા મિત્રોને શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.